विद्यार्थी मित्रों, दाखला नंबर 34 लिक्विडेटर ने हिसाबों चैप्टर पर चालू है। यहाँ बेडलक लिमिटेड नु स्वैच्छिक विसर्जन थयु। कंपनी नु नाम है बेडलक लिमिटेड। एनु पाकू सर्वे आपने आप्यु छे अहींया, अने आ बाजू थोड़ीक एनी बाकीनी विगतो अने थोड़ीक वधारानी विगतो आपी छे। लिक्विडेटर नु छेवटनु आवक जावकनु पत्रक आपणे तैयार करवानुं छे। मित्रों, टेक्स्टबुक तमारी साथे राखजो तो वधारे समजण पड़शे। मित्रों, विद्यार्थी मित्रों, आवक जावकनुं जे पत्रक छे एनुं फॉर्मेट मैं बनाई दीधेलुं छे, बराबर। बेटलक लिमिटेडना लिक्विडेटरनुं छेवटनुं आवक जावकनुं पत्रक, बराबर। तमने याद छे आवक बाजू आपणे बे स्टेप पहेला लखीए छीए। एक रोकड बैंक शिलक जे आपणने पाका सर्वेमां आपी होय छे। तमे जुओ छो अहींया बैंक शिलक तमने आपी छे 10,000 रुपया, बराबर। એ બેંક શિલક આપણે પહેલાં લખીશું 10,000 રૂપિયા મિત્રો, બરાબર। રોકડ બેંક શિલક 10,000 રૂપિયા। ત્યાર પછી આપણે મિલકતોની ઉપજ આ બીજો પોઈન્ટ આપણે લખીએ છીએ મિત્રો। હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે મિલકતોની ઉપજ અહીં આપણને આપી છે, બરાબર। પણ એક મહત્વનો પોઈન્ટ અહીં સૂચનામાં આપ્યું છે કે મિલકતની ઉપજના રોકડ સિવાય 2% કૌંસમાં કીધું છે, સલામત લેણદાર પાસેથી મળેલ વધારા સિવાય, બરાબર। એટલે મિત્રો, સલામત લેણદારો શું છે પહેલાં અહીં સમજીએ તો આપણને દેવા બાજુ અહીંયા આપ્યું છે ટોપિક, રોકાણો સામે ગીરો લોન આપણને આપી છે 40,000। લોન 40,000ની છે, એની સામે રોકાણો આપણે ગીરવે મૂકેલા છે। તો રોકાણોના આપણને કેટલા ઉપજ્યા છે મિત્રો એની કોઈ સૂચના આપણને આપી છે? તો અહીં આપણને આપ્યું છે લોનના લેણદારોએ રોકાણો 55,000માં વેચ્યા છે, બરાબર। તો મિત્રો, પહેલાં તો આપણને જે મિલકતની ઉપજ આપી છે તો એ મિલકતની ઉપજમાં હું લખી નાખું છું, તમે ટેક્સ્ટબુકમાં જોતા રહેજો મિત્રો। તમને પહેલો જ હવાલો જે આપ્યો છે એમાં કીધું છે કે મકાન એને આપણને 1,00,000 રૂપિયા મળેલા છે। ત્યાર પછી યંત્રો એના આપણને 70,000 રૂપિયા મળ્યા છે। સ્ટોક એના 80,000 અને દેવાદારો એના 65,000। હવે જે રોકાણો વેચ્યા છે મિત્રો એ આવક ઉપર આપણે કમિશન ગણવાનું નથી, એટલે હું આની અંદર એડ કરતો નથી, એને અલગથી બતાવીશ, બરાબર મિત્રો। તો 1,70,000 ને 2,50,000 ને 3,15,000, તો મિલકતોની આ જે ઉપજ આવી એનો સરવાળો છે 3,15,000, બરાબર, ત્રણેય મિલકતો મિત્રો। હવે મિત્રો, અહીંયા હું અલગ પોઈન્ટથી બતાવું છું કે તમે જુઓ છો કે રોકાણો 55,000 રૂપિયામાં વેચી દીધા મિત્રો। રોકાણો સામે ગીરો લોન હતી 40,000ની, જે વ્યક્તિ પાસેથી લોન લીધી હતી એ આપણો લોનનો લેણદાર કહેવાય। તમને ખબર છે કે જે દેવું છે એની સામે મિલકત આપણે ગીરવે મૂકી હોય સંપૂર્ણ સલામત લેણદાર કહેવાય। હવે મિત્રો, આપણે એની પાસેથી 40,000ની લોન લીધી છે અને મિલકત જે એની પાસે ગીરવે મૂકી હતી એ મિલકત એ ભાઈએ વેચી દીધી, એટલે 55,000 રૂપિયા ઉપજ્યા છે। આ 55,000માંથી એ આપણો લેણદાર એને લોનના 40,000 રૂપિયા લઈ લેશે અને બાકીના 15,000 વધે એ આપણને પાછા આપશે। તો અહીંયા આપણે લખીએ છીએ અલગ, સંપૂર્ણ સલામત જે લેણદાર છે એની વધારો, તો એ લખશું રોકાણોનો વધારો। મિત્રો, રોકાણોના 55,000 રૂપિયા ઉપજ્યા છે અને રોકાણની સામે જે લોન હતી એની કિંમત 40,000 હતી, એટલે 15,000 આપણને વધારે ઉપજ્યા, એ આપણી આવક સાઈડ 15,000 આપણે બતાવ્યા। હવે મિત્રો, સંપૂર્ણ સલામત જે લેણદારો છે, બરાબર, એમાં કયું હતું? તો રોકાણો સામે ગીરો લોન, બરાબર, આ લોન 40,000ની હતી। હવે મિત્રો, આપણે જો અહીંયા 55,000 રૂપિયા પૂરેપૂરા લખ્યા હોય તો જાગ બહુ 40,000 તમારે બતાવવા પડે અહીંયા, બરાબર। પણ મિત્રો, તમે જાવક બાજુ 40,000 હવે બતાવશો નહીં, કારણ કે તમે 15,000 લખ્યા છે। જો અહીંયા 55,000 પૂરેપૂરા ઉપજ બતાવી હોત તો તમારી ચૂકવણી 40,000 બતાવી પડે, આપણે ડાયરેક્ટ ચૂકવણી 40,000 કરી નાખીને બાકીની 15,000 વધ્યા એ જ આપણે લીધા છે,
એટલે મિત્રો અહીંયા આપણે ડેશ કરશું, બરાબર. આ બંને વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર, કે જો લોનની રકમ અહીં ચાલી જાય પૂરેપૂરી લખો તો તમને જે ઉપજે પૂરેપૂરા 95,000 લખવા પડે, પણ આપણે લોનના 40,000 બારોબાર એને ચૂકવી દીધા એવું બતાવ્યું તો બાકીના 15,000 જે વધ્યા એ આપણને મળી ગયા એ આપણે બતાવ્યું, બરાબર. તો બે રીતે લખી શકાય, ધ્યાન રાખજો મિત્રો. હવે મિત્રો તમને ખ્યાલ છે કે પહેલો પોઈન્ટ સંપૂર્ણ સલામત લેણદાર, પછી બીજો પોઈન્ટ આપણી પાસે આવે છે વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિસર્જન ખર્ચ અથવા તો લિક્વિડેશન ખર્ચ તમને આપેલો હશે, તો તમે જોજો કે તમને બીજા નંબરનો જે પોઈન્ટ છે એમાં વિસર્જન ખર્ચ 6600 આપ્યું છે હવાલાની અંદર, બરાબર. એટલે આપણે લખી નાખશું વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું આપણે ગણવાનું છે, બરાબર. તો મિત્રો બીજા નંબરનો હવાલો છે એમાં જુઓ, તમને કીધું છે મિલકતની ઉપજના 2%, મિલકતની જે ઉપજ છે એના 2%. તો મિલકતની ઉપજ 315,000 આવી મિત્રો, એ 315,000ના 2% એટલે મિત્રો 6,300 રૂપિયા થશે, એ આપણે બતાવીશું, બરાબર. બીજો હવાલો આપણે જોતા રહીશું મિત્રો. ત્યાર પછી કીધું છે બિન સલામત લેણદારને ચૂકવેલ રકમના 3%, બરાબર. બિન સલામત લેણદાર છે એને જે રકમ ચૂકવે એના 3% એને મહેનતા વગર. બિન સલામત લેણદાર તો 5મા પોઈન્ટમાં આપણે ચૂકવણી આવે પછી મિત્રો એનું ગણતરી થશે, એટલે આ જગ્યા ખાલી રાખશું. પોઈન્ટ નંબર 2 પૂરો થયો આપણો મિત્રો. હવે પોઈન્ટ નંબર 3 તમને ખબર છે, પસંદગીના લેણદાર. મિત્રો પસંદગીના લેણદારમાં શું આવશે તો હવાલામાં તો કોઈ સૂચના આપી નથી, પણ આપણને પાકા સમય તૈયાર આપ્યું છે. પસંદગીના લેણદારો 25,000 રૂપિયા છે. તો મિત્રો સીધું પસંદગીના લેણદારો આપણે અહીં લખી નાખશું 25,000, 25,000. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પોઈન્ટ નંબર 4 છે મિત્રો. તમને ખબર છે હવે શીર્ષક યાદ હશે, ચેપ્ટરના એન્ડ તરફ છીએ મિત્રો આપણે. તરતા બોજધારી લેણદાર, જેમાં મિત્રો તમને યાદ છે શું આવશે, ડિબેન્ચર. તો તમે પાકા શ્રેમાં જુઓ મિત્રો, તમને બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ 10%ના ડિબેન્ચર આપ્યા છે 1,00,000 રૂપિયાના. પછી મિત્રો પોઈન્ટ નંબર 3, જે તમારી પાસે પાકું શરૂ છે એમાં ચાલુ દેવા આપ્યું છે, એમાં ડિબેન્ચરનું બાકી વ્યાજ આપ્યું છે એ પણ અહીં આવશે. ટેક્સ્ટબુક સાથે રાખી જોતા રહેજો મિત્રો, તો વધારે સમજાવવું પડશે. ડિબેન્ચરનું બાકી વ્યાજ 5,000, બરાબર. હવે મિત્રો ડિબેન્ચર હોલ્ડરને આપણે જો નાણાં લેટ ચૂકવ્યા હોય તો એનું વધારાનું વ્યાજ પણ ચૂકવવું પડે. તમે જુઓ છો અહીં ત્રીજો પોઈન્ટ આપણને આપ્યો છે, એમાં કહ્યું છે કે ડિબેન્ચર હોલ્ડરને 30/6/2020ના રોજ રકમ ચૂકવી. હવે આપણી કંપનીનું વિસર્જન તો 12મા મહિનામાં થાય મિત્રો, અને આપણે ડિબેન્ચરને 6ઠ્ઠા મહિના પૈસા ચૂકવે, 6 મહિના મોડા ચૂકવીએ છીએ, તો 6 મહિનાનું એનું વ્યાજ ગણાશે ડિબેન્ચરનું બાકી સમયનું વ્યાજ. હવે તમને પાકા સમયમાં જે ડિબેન્ચર આપ્યા હતા એ 10%ના હતા, 1,00,000ના 10%, એટલે કે 10,000 રૂપિયા વ્યાજ થાય આખા વર્ષનું થાય મિત્રો. આપણે તો 6 મહિનાનું ચૂકવવાનું મિત્રો, 6 મહિનાનું કેટલું થાય 5,000 થશે, બરાબર. 5,000 એટલે કુલ 1,10,000 રૂપિયા આપણે ડિબેન્ચરના ચૂકવ્યા. પોઈન્ટ નંબર 5 મિત્રો, બિન સલામત લેણદાર. મિત્રો આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2016માં પૂછાયેલો દાખલો છે, નવેમ્બર 2016માં, બરાબર. બિન સલામત લેણદાર. હવે મિત્રો બિન સલામત લેણદારમાં આપણી પાસે અહીં જુઓ તો અહીં કીધું છે પરચુરણ લેણદારો 70,000ના છે, બરાબર. આ લેણદાર આપણા માટે બિન સલામત લેણદાર ગણાશે મિત્રો. તો બિન સલામત લેણદાર એમાં આવશે પરચુરણ
લેણદારો 75,000. અમી તો તમને ખબર છે કે અહીં આપણી પાસે એક પોઈન્ટ બાકી હતો આગળ, બિન્સ મહેનતાણું લિક્વિડેટરનું, બરાબર ને? બિન સલામત લેણદારને જે રકમ ચૂકવે એના 3% ગણવાનું છે. તો બિન સલામત લેણદારને આપણે 75,000 રૂપિયા ચૂકવ્યા, તે 75,000 રૂપિયા એના 3% આપણે કરવાના છે મિત્રો, બરાબર? મિત્રો હવે સોરી 70,000 છે બિન સલામત લેણદાર, પરચોન લેણદાર આપણી પાસે 70,000 છે મિત્રો. સોરી, પાકા સરવાળા તમે જુઓ છો અહીંયા પરચુરોન લેણદારો કેટલા છે? 70,000 છે, બરાબર? બસ બિન સલામત લેણદાર છે એને 70,000 ચૂકવ્યા, જે રકમ ચૂકવે એના 3% આપણે મહેનતાણું ગણવું છે. 70,000ના 3% 7×21 એટલે 2100 રૂપિયાનું મહેનતાણું થયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનો સરવાળો કરી નાખીએ. 6600 રૂપિયા વત્તા 6300 અને 2100 એટલે કુલ આપણી પાસે 15,000 રૂપિયા એનું થશે મિત્રો, બરાબર? મિત્રો પાંચમો પોઈન્ટ આપણો અહીં પૂરો થયો. હવે પોઈન્ટ નંબર 6ની આપણે ચર્ચા કરીશું. છઠ્ઠો પોઈન્ટ છે પ્રેફરન્સ શેર હોલ્ડર. મિત્રો પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલા પૈસા ચૂકવવાના છે જરા જોઈશું. તો આપણે પાકાસમાં પ્રેફરન્સ શેર મૂડી 1,00,000 રૂપિયા આપી છે મિત્રો, 1,00,000 આપણે ચૂકવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે થોડુંક ધ્યાન રાખવું પડે કે આપણે 1,00,000 ચૂકવવાના છે. આપણી પાસે જે આવક હતી આ એમાંથી આ પૈસા ચૂકવ્યા પછી આપણી પાસે 1,00,000 રૂપિયા જેટલા વધે છે, ખરા મિત્રો? તો તમારે જોવું પડે. તો આપણી પાસે 10,000 ને આ 2,30 ને 10,30,40 3,40,000 છે મિત્રો. હજી આપણે અહીંયા 70 ને 80 ને 902,20,000 જેટલા ચૂકવ્યા છે મિત્રો, એટલે આપણી પાસે છે હજી પૈસા. તો આપણે પ્રેફરન્સ શેર મૂડી પૂરેપૂરી ચૂકવી શકીએ એમ છીએ. તો અહીંયા છઠ્ઠો પોઈન્ટ લખશું પ્રેફરન્સ શેર મૂડી. 1,00,000 રૂપિયા આપણને પાકા સર્વેમાં આપી છે તો 1,00,000 રૂપિયા આપણે ચૂકવી દઈશું. છઠ્ઠો પોઈન્ટ છે પ્રેફરન્સ શેર હોલ્ડર એ પત્યા પછી હવે સાતમો પોઈન્ટ આવશે ઇક્વિટી શેર હોલ્ડર. હવે મિત્રો આપણી આવકનો સરવાળો આપણે હમણાં કર્યો તો 3,40,000 રૂપિયા આવક થાય છે. અને જાવકનો સરવાળો આપણે જોઈએ તો 1,02,80,000 ને 3,20,000 જેટલો થાય છે. હવે આવક મિત્રો 3,40,000 જેટલી છે અને 3,20,000ની ચૂકવણી થઈ ગઈ છે એટલે આપણી પાસે 20,000 રૂપિયા વધે છે. હવે તમારે ઇક્વિટી શેર હોલ્ડરને પૈસા ચૂકવવાના છે. તો તમે જુઓ છો કે આપણી પાસે બે પ્રકારના ઇક્વિટી શેર છે. એક શેરની કુલ કિંમત 80 છે અને બીજાની 80,000 એટલે કુલ આપણે 2,60,000 બંનેના થઈને ચૂકવવાના છે. આપણી પાસે તો 20,000 રૂપિયા જ વધે છે. હવે તો આપણે પૂરેપૂરા પૈસા ચૂકવી શકશું નહીં. મિત્રો તમને ખ્યાલ છે જ્યારે આપણે પૂરેપૂરી રકમ ના ચૂકવી શકીએ છીએ ત્યારે મૂડી તૂટનો જે પોઈન્ટ છે એની ગણતરી આપણે કરવી પડે છે મિત્રો, બરાબર? તો હવે આપણે મૂડી તૂટની જે ગણતરીનો પોઈન્ટ છે એના ઉપર જઈશું મિત્રો. એ કેવી રીતે આપણે કરીએ છીએ તમને ખ્યાલ હશે મિત્રો. સૌ પ્રથમ આપણે કુલ આવક લખીએ છીએ. કુલ આવક સાઈડનો સરવાળો આપણે 3,40,000 રૂપિયા છે, બરાબર મિત્રો? આપણે હમણાં ગણતરી કરી હતી મિત્રો. અને એમાંથી તમે પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવ્યા ત્યાં સુધીનો સરવાળો જે આપણે આ બાજુથી કર્યો હતો મિત્રો, બરાબર, પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે ચૂકવી દીધા ત્યાં સુધીનો સરવાળો 3,20,000 થાય છે એટલે આપણી પાસે 20,000 રૂપિયા વધે છે. આને આપણે શું કહીએ છીએ મિત્રો? વધારો. પછી આપણે બીજો પોઈન્ટ ચૂકવવાની બાકી જવાબદારી શોધીએ છીએ મિત્રો. ચૂકવવાની બાકી જવાબદારી. હવે તમારે બે પ્રકારના ઇક્વિટી શેરને પૈસા ચૂકવવાના છે, બીજું બધું દેવું તમે ચૂકવેલું છે મિત્રો. જુઓ છો
બે શેર છે, આ ઇક્વિટી છે રાઈટ, આપણે આને નામ આપી દઈએ અ અને બ અથવા એ અને બી બરાબર, અને 180 નાના 80,000 મિત્રો બરાબર. તો અહીં લખીએ જોઈએ એ ઇક્વિટી શેર એને આપણે 180,000 ચૂકવવાના છે, અને બી પ્રકારનો જે ઇક્વિટી શેર છે એને આપણે ફક્ત 80,000 ચૂકવવાના છે. એટલે બંનેના થઈ અને કુલ 260,000 આપણે ચૂકવવા છે, ચૂકવવાની બાકી જવાબદારી. મિત્રો તમારે 260,000 દેવું એ ચૂકવવાનું બાકી છે, તમારી પાસે 20,000 રૂપિયા છે, એટલે તમારું દેવું પૂરેપૂરું ચૂકવી શકતા નથી. એટલે તમે જેટલા ઓછા ચૂકવી શકો એ તમારી ખોટ કહેવાય. એટલે આપણો ત્રીજો પોઈન્ટ, આ વધારો સભ્ય પહેલો પોઈન્ટ, ચૂકવવાની બાકી બીજો પોઈન્ટ, અને ત્રીજો પોઈન્ટ એના પરથી આવશે મૂડી ખોટો, અથવા એને આપણે મૂડી તૂટ કહીએ છીએ. તો આ ચૂકવવાની બાકી જવાબદારી છે, એમાંથી વધારો બાદ કરવાનો બરાબર. ચૂકવવાની બાકી જવાબદારી અથવા તો દેવું, આપણું 260,000 દેવું ચૂકવવાનું બાકી છે, અને આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા છે અત્યારે, વધારો રહેશે 20,000 હતો, એટલે 240,000 હવે તમારે ચૂકવવાના છે, પણ તમારી પાસે પૈસા પતી ગયા ચૂકવી શકતા નથી. એટલે આપણી આ મૂડી તૂટ અથવા મૂડી ખોટ આવી મિત્રો. હવે આ મૂડી ખોટ તમારે શેર હોલ્ડર વચ્ચે વહેંચવાનું કેવી રીતે, તો જુઓ છો બંને શેર છે એની મૂળ કિંમત 100-100 રૂપિયા સરખી જ છે. જ્યારે બે શેરની મૂળ કિંમત સરખી હોય મિત્રો તો શેરની સંખ્યા વડે ભાગી નાખવાનું, એટલે શેર દીઠ મૂડી તૂટ આવી જશે મિત્રો બરાબર, અથવા તો શેરની સંખ્યાના પ્રમાણમાં વહેંચી દેવાય. તો 2400 અને 1600 મિત્રો ગણતરી બતાવું છું. મૂડી તૂટ વેચવાનું ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ, ઇક્વિટી શેર મૂડી નહીં પણ ઇક્વિટી શેર સંખ્યા ઉપરથી પ્રમાણ લઈશું આપણે. તો આપણી પાસે પહેલાં ઇક્વિટી શેર 2400 છે અને બીજા ઇક્વિટી શેર 1600 છે. આનું નાનું પ્રમાણ, બે બે ઝીરો જતા રહે મિત્રો, 8 2 16 8 3 24, તો 3:2 આવ્યું. તો મૂડી તૂટને 3:2ના પ્રમાણમાં વહેંચી દઈએ. તો અ ઇક્વિટી શેરની મૂડી તૂટ કેટલી મિત્રો? તો કુલ 240,000 છે, અનુ પ્રમાણ 3 અને છેદમાં કુલ પ્રમાણ 5. એ રીતે બી ઇક્વિટી શેર એની મૂડી તૂટ કેટલી? તો 240,000, બીનું પ્રમાણ 2 અને છેદમાં બીનું ટોટલ 3 અને 2 5 બરાબર મિત્રો. 240,000 ગુણ્યા 3 અને ભાગ્યા 5, 144,000 આવી, અને બીજાની મૂડી દૂર 96,000 આવી મિત્રો બરાબર. આ રીતે આપણે કેલ્સિયમની ગણતરી આપણે કરી નાખી મિત્રો બરાબર. હવે મિત્રો તમે જુઓ છો એ અને બી આ રીતે ગણતરી બતાવી છે આપણે. અહીંયા લખવાની શેરની ઇક્વિટી શેરની ભરપાઈ મૂડી જે પાકા છે આપણને આપી દીધી, અની 180 અને બની 80,000. તો અ ઇક્વિટી શેરની 180,000 અને બ ઇક્વિટી શેરની 80,000. આમ શેર મૂડી શેર હોલ્ડરની છે બરાબર, આપણે આટલા પૈસા એમને પાછા આપવાના, પણ બેના ભાગે આટલી ખોટ આવી એ પૈસા આપણે એમના પાસેથી લેવાના થાય. મૂડી તૂટ આ ભરપાઈ મૂડીમાંથી મૂડી તૂટ બાદ કરશું, 144,000 અને આના 96,000, એટલે આની બાદ બાકી આવશે 36,000 મિત્રો, અને આની બાદ બાકી આવશે 16,000, પણ 80માંથી 96 બાદ, એટલે -16,000 આવશે. હવે મિત્રો આનો અર્થ એ થયો કે જેનો પ્લસમાં જવાબ આવ્યો એ વ્યક્તિ પાસે આપણે એને પૈસા ચૂકવવાના છે, અને જેનો માઇનસમાં જવાબ આવ્યો એની પાસે આપણે લેવાના છે, એટલે એની પાસે 16,000 લેવાના છે અને એ છે એને 36,000 ચૂકવવાના છે. તો પહેલાં આપણે જે પૈસા લેવાના, આપણી આવક પહેલાં લખી નાખીએ મિત્રો બરાબર, ચૂકવવાની વાત પછી. તો મિત્રો કોની પાસે લેવાના છે? આપણે બી શેર હોલ્ડર પાસેથી. તો બી પાસેથી બી ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી મળેલ રકમ કેટલી?
16000 આપણે એ ને ચૂકવવાના છે અહીં લખશું એ ઇક્વિટી શેર મૂડી કેટલા ચૂકવવાનું છે 36000 બરાબર અહીં જવાબ આપવા લખી નાખ હવે આપણો જવાબ ટેલી થઈએ મિત્રો આપણી પાસે 20000 રૂપિયાનો વધારો હતો આપણી પાસે બીજા 16000 આવ્યા એટલે જે મૂડી તૂટમાંથી આવે 20 ને 16 36000ની આવક થઈ અને આપણે 36 ચૂકવવાના હતા થઈ ગયું ટેલી જેટલી આવકલી જાવ એટલે બંને બાજુએ તમારો આ સરવાળો હવે સરખો થઈ જાય મિત્રો અહીં સુધીનો સરવાળો તો આપણે મિત્રો 340000 કરેલો જ હતો એમાં બીજા 16000 આવ્યા એટલે મિત્રો 356000 આનો સરવાળો થશે તો જાવક બાજુનો સરવાળો પણ 356000 જ થાય મિત્રો બરાબર તો આ રીતે આપણે જવાબ એકવાર ટોટલ કરી લેવાનું એટલે મિત્રો આપણને આઈડિયા આવી જાય તો સરવાળો 356 થશે હવે વિદ્યાર્થી મિત્રો આ જે મેં ગણતરી બતાવી તમને એની જગ્યાએ તમારે આ મૂડી તૂટ ડાયરેક્ટ વેચવી હોય તો એની ગણતરી પણ અહીં બતાવી દઉં છું તમને જો મૂડી તૂટ તો આપણે શોધી નાખી છે 240000 મિત્રો આ રીતે ગણી શકાય અથવા તો તમને બીજી રીત કહું છું શોર્ટકટ કે જેમાં શેરદીઠ મૂડી તૂટ આપણે શોધવી છે તો મૂડી તૂટ જે આઈ એ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા તો આપણી પાસે 240000 મૂડી તૂટ આવી મિત્રો હવે અઇક્વિટી શેર અને બ ઇક્વિટી શેર જે પાકા સ્વરૂપમાં આપ્યા છે એની સંખ્યા 2400 અને 1600 છે જો તમે એટલે બંનેનો થઈને સરવાળો મિત્રો 4000 થશે અઇક્વિટી શેરની સંખ્યા અને બ ઇક્વિટી શેર 2400 અને 1600 આપણને રકમમાં આપ્યા છે મિત્રો અહીં જુઓ તમે 2400 અને 1600 એટલે આ બંને શેરનો સરવાળો કેટલો થાય 4000 અને 4000 વડે આપણે ભાગી નાખશું મિત્રો 240 ને 4 વડે ભાગે 6 × 24 એટલે 60 એક શેર હોલ્ડરની મૂડી તૂટ 60 આવી હવે મિત્રો આપણી પાસે જોઈએ એ અને બી બરાબર હવે મિત્રો અઇક્વિટી શેર છે એ 75નો ભરપાઈ છે આ ભરપાઈ મૂડી અને બ ઇક્વિટી શેર એ 50નો ભરપાઈ છે તમે જુઓ છો અહીં જુઓ ટેક્સ બુકમાં શેર દીઠ 75 ને શેર દીઠ 50 ભરપાઈ મૂડી લેવાની એમાંથી આ મૂડી તૂટ જે આપણે 60 રૂપિયા શેર દીઠ એ બાદ કરી નાખવાની 75માંથી 60 જાય તો 15 50માંથી 60 જાય તો -10 અને હવે આને શેરની સંખ્યા વડે ગુણી નાખવાનું તો તમે જો પાકા શેરમાં અ ઇક્વિટી શેર કેટલા હતા 2400 અને બ ઇક્વિટી શેર કેટલા હતા 1600 બરાબર 1600ને આપણે 10 વડે ગુણશું એટલે 16000 કેવા છે માઇનસ 2400ને 15 વડે ગુણીએ એટલે 36000 આવશે મિત્રો મેં સમજાવ્યું હતું જે માઇનસ આવે એ આપણી આવક સાઈડ લખવાનું અને જે પ્લસ આવે એ આપણે ચૂકવણી સાઈડ લખવાનું થઈ ગયું તો 36000 મિત્રો આટલા પોઈન્ટમાં તમારો આખો આ પોઈન્ટ પતી જાય મૂડી તૂટવાળો તો તમારે અહીંથી આ બધી ગણતરી કરવી પડે નહીં બરાબર પણ કોઈ વિદ્યાર્થીને શેરદીઠ ગણતરી ના ફાવે તો મેં આ પણ સમજાવી બરાબર બંને રીતે તમે ગણતરી કરી શકો છો મિત્રો બરાબર એક આ રીત પણ આ ખાસ યાદ રાખવાનું મિત્રો કે બંને શેરની મૂળ કિંમત જો 100 રૂપિયાની છે બંને મૂળ કિંમત જોવાની ભરપાઈની મૂળ કિંમત સરખી હોય તો આ શેરની સંખ્યા ઉપરથી એનું પ્રમાણ શોધવાનું આ મૂડી તૂટ વેચવા માટે બરાબર પણ બંનેની મૂળ કિંમત જુદી હોય મિત્રો તો આગળ એક દાખલામાં મેં સમજાવ્યું હતું એ પ્રમાણે એની શેરની જે મૂળ કિંમત સાથે એટલે શેરની સંખ્યા અને મૂળ કિંમત બેનો ગુણાકાર કરીને જે રકમ આવે એ જેને શેર મૂડી કહેવાય એ શેર મૂડી ઉપરથી તમારે પ્રમાણ શોધવું પડે બરાબર આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો હતો મિત્રો વિદ્યાર્થી મિત્રો 34 નંબરનો આપણો આ દાખલો હતો બેટલક લિમિટેડના લિક્વિડેટરનું છેવટનું આવક જાવકનું પત્રક આ કમ્પ્લીટ આપણે સમય કર્યો મિત્રો મને વિશ્વાસ છે કે આગળ ઘણા બધા દાખલા ગણ્યા હવે તમને ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો હવે આ વિષયની અંદર જે કંપનીલક્ષી હિસાબો છે એમાં એક ચેપ્ટર આપણું એક સરસ મજાનું ચેપ્ટર છે નંબર 3 જે બેંકના હિસાબો એ બાકી છે એનો અભ્યાસ કરી લઈશું મિત્રો અને પછી આપણે મિત્રો આ વિષય આપણો પૂરો થશે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો ઘણા સમયથી સેમેસ્ટર તમારું ચાલુ છે ટૂંક સમયમાં આવે એની એક્ઝામ પણ આવશે તો મિત્રો અને એક્ઝામ લેવાશે તમે જુઓ છો કોલેજમાં બધા ટીવાય બીકોમની એમકોમની બધી એક્ઝામો ચાલુ થઈ ગઈ છે અને આ એક્ઝામો મિત્રો ઘણી લેવાઈ પણ ગઈ છે એટલે એક્ઝામ લેવાશે મિત્રો એટલે ખાસ જે ચેપ્ટર હોય ઓનલાઈન વિડીયો લેક્ચર આવે છે એ તમારે જોવા
અને તમે જુઓ છો એ પ્રમાણે બધા જ મહત્ત્વના જે દાખલાઓ છે, બધા એકાઉન્ટના જે ચેપ્ટરના પોઈન્ટા હોય એ આવી જતા હોય, એવા બધા દાખલા તમને કરાવું છું કે જેથી કરીને તમે ચેપ્ટરને વ્યવસ્થિત રીતે સમજી શકો. હવે એક બેંકના હિસાબો મિત્રો આપણી પાસે ચેપ્ટર છે. મિત્રો આમાં બે રીતના દાખલાઓ છે, એક વાર્ષિક હિસાબના દાખલા છે અને બીજા કેટલાક ટૂંકા દાખલાઓ છે, બરાબર. હવે આના માટે વાર્ષિક હિસાબ માટે તમે વાર્ષિક હિસાબ તમે આગળ સમજેલા છો મિત્રો, એ પ્રમાણે તમારે અહીં કેટલાક ફોર્મેટ તૈયાર કરવા પડશે મિત્રો, તો તમે સરળતાથી એ ચેપ્ટરને સમજી શકશો મિત્રો. અને કેટલાક જે ટૂંકા દાખલાઓ હોય છે જેમાં તમારે કેટલીક આમનોન તૈયાર કરી અને અમુક ખાતામાંની ખતવણી કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આ ચેપ્ટરમાં આપણે જે ટૂંકા દાખલાની રીત છે, પરીક્ષામાં ઘણીવાર આ ટૂંકા દાખલા 5-6 માર્ક એવી રીતે અબ કરી અને આપણને પૂછતા હોય છે મિત્રો. તો સૌ પ્રથમ બેંકના હિસાબોની વાત કરીએ મિત્રો, તો આપણે એવું સમજી લેવાનું કે આપણે એક બેંક છીએ અને બેંકમાં કયા કયા પ્રકારના ટૉપિક આવશે. તો મિત્રો આ ચેપ્ટરની અંદર ખાસ તમે જે 11મા ધોરણમાં ભણીને આવ્યા છો ઊંડીના વ્યવહારો, એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ આપણને આપેલા છે અને એના માટેની મિત્રો આપણે કેટલીક આમનોંધ યાદ કરવી પડશે. બીજી વસ્તુ કે આપણે બેંક છીએ, આપણે કોઈ વ્યક્તિને લોન આપી છે મિત્રો અને હવે એ વ્યક્તિ નાદાર જાહેર થાય છે મિત્રો, એટલે એની લોનની રકમ, લોન પરનું ચડેલું જે વ્યાજ છે મિત્રો, આમાંથી અમુક ટકા રકમ આપણને મળશે અને અમુક ટકા રકમ નહીં મળે. જે રકમ નહીં મળે તો તમે જાણો છો કોમર્સના વિદ્યાર્થી જો અને આપણે ગાલખાત કહીએ છીએ. તો મિત્રો એ લોન કેટલાની, એનું વ્યાજ કેટલું છે, લોનની કેટલી રકમ મળી, વ્યાજની કેટલી રકમ મળી, કેટલી રકમ મળવાની બાકી રહી, કેટલી ગાલખાત પડી, આ બધી ગણતરી કરી અને એના ખાતામાં આપણે એની અસર આપી અને ખાતું બંધ કરવાનું હશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે એક બેંકની અંદર જે કંઈ કામ થતા હોય એનું પ્રેક્ટિકલ આપણને ચેપ્ટર આપેલું છે, એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે એ રીત છે, એ રીત માટે કેટલીક આમનોન તૈયાર કરવાની છે અને એ આમનોનને સમજવા માટે આપણે રીત સ્ટેપ બાય સ્ટેપ સમજશું. તો સૌ પ્રથમ આપણે એનો અભ્યાસ કરીએ મિત્રો. ચેપ્ટર નંબર 3, બેંકના હિસાબો મિત્રો, બરાબર. વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આ ચેપ્ટરમાં જે પહેલી રીત આપણી પાસે છે એની હું ચર્ચા કરીશ મિત્રો, ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી રીતોનો અભ્યાસ કરીશું. મિત્રો તમે જુઓ છો કે મોટે ભાગે આપણે ગ્રાહકને લોન આપી હોય અને લોન અને વ્યાજની રકમ આપણને મળી શકે એમ ના હોય ત્યારે મિત્રો, અથવા તો સકમંત લેણા પરનું વ્યાજ એને કહીએ છીએ, સકમંત લેણા પરનું વ્યાજ, બરાબર. આપણી પહેલી રીત છે મિત્રો, બરાબર, કે કોઈ વેપારીને આપણે લોન આપી છે અને લોન પર આપણને રકમ મળી શકતી નથી મિત્રો, બરાબર, ત્યારે એને સકમંત લેણા પરનું વ્યાજ આપણે કહીએ છીએ. જે લોન આપી છે, લોન અને એનું જે વ્યાજ છે એ બંને રકમ આગળ આપણને શંકા છે કે કદાચ આ રકમ નહીં મળે, અથવા તો મિત્રો એ નાદાર જાહેર થયો, આપણને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ નાદાર જાહેર થયો અને એની મિલકતમાંથી આટલા ટકા રકમ આપણને મળી શકે છે અને બાકીની રકમ આપણને મળી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીત છે એની પહેલાં આમનોન સમજશું, પછી એ રીતની મિત્રો આપણે પ્રેક્ટિકલ દાખલા ગણીશું અને ખાતામાં ક્યાં ખતવણી કરવાની છે ખતવણી કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે વિડીયો લેક્ચરમાં તમે જાણો છો સમયની એક મર્યાદા હોય છે, બહુ મોટા વિડીયો બનતા નથી, એટલે અત્યારે આપણે આ વિડીયોને અહીંયા અટકાવીએ છીએ અને હવે હું એક બીજો વિડીયો તમને મોકલું છું કે જેની અંદર
આ જે ચેપ્ટરનું આ પહેલી રીત છે એની બધી નમૂનાની આપણે આમનોન લખું છું અને પછી એ રીતના આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.